કાયલાની વિલા તરફથી આ દિવાળીના શુભ પ્રસંગે તમને ખૂબ ખૂબ અભિનંદન અને તમારું નવું વર્ષ ખૂબ સરસ જાય એવી શુભકામનાઓ. હેલો એવરીવન, વેલકમ બેક ટુ પ્રોપર્ટી માસ્ટર. આ દિવાળીના શુભ પ્રસંગે હું આવેલી છું સ્કાયલાઇન વિલાની વિઝિટ પર. આ વિલા આવેલો છે ઓલપાડ સાયન રોડ પર, જે ઓટોદરા ચોકડી નજીક છે અને આ મેઇન રોડ ટચ પ્રોજેક્ટ છે. તો આપણે અંદર જઈને જોઈશું કે આ વિલા કેવો છે. સ્કાયલાઇન વિલા એટલે એક્સ્ટ્રા ઓર્ડિનરી લક્ઝરી. તમે પોસ્ટરમાં જોઈ જ રહ્યા છો કે કેવો લક્ઝરિયસ વિલાસ બનાવેલા છે અહીંયા, અને આ તૈયાર મકાનનું સુંદર આયોજન છે અહીં. અને પ્લોટ તમે જોઈ શકો છો, પ્લોટ સાઇઝ અહીં આપેલી છે તે 15x42 અને 18x42 G+1માં બનેલા છે. તો ચાલો આપણે ફટાફટ એન્ટ્રી કરીએ. આ છે સ્કાયલાઇન વિલાનો ભવ્ય એન્ટ્રી ગેટ. તમે જોઈ શકો છો કેટલો વિશાળ છે અને ખૂબ સરસ છે. જોતાં જ અંદરથી લક્ઝરિયસ ફિલિંગ આવે છે. આ ભવ્ય એન્ટ્રી ગેટની સાથે જ આપણે અહીંયા આપેલી છે સિક્યોરિટી કેબિન. કેબિન આપણે બહુ જરૂરી હોય છે, કેમ કે ઘણી જગ્યાએ કેબિન નથી હોતી, એના માટે આપણે સિક્યોરિટીમાં નથી રાખી શકતા. તો આ કેબિન આપેલી છે, જે આપણા માટે ખૂબ જ જરૂરી છે. ઇવન આ પૂરેપૂરો વિલા સીસીટીવી કેમેરાથી કવર છે, જેથી તમે પૂરેપૂરા સિક્યોર છે, જે ખૂબ જ સરસ વાત છે. અને બીજી વાત એ છે કે આ કેબિન પણ G+1થી બનેલી છે. તો આપણે એન્ટ્રી કરી ચૂક્યા છીએ. તમે જોઈ શકો છો કે અહીંયા વિશાળ રોડ આપેલો છે, જે 25 ફૂટનો છે, અને અંતર તમે જોવો છો કે બંને વિલાઓની વચ્ચે જે અંતર આપેલું છે તે પણ 45 ફૂટનું છે. ઇવન ઓપન પાર્કિંગ આપેલું છે જે 10 ફૂટનું છે, એ પણ હું તમને જણાવીશ કે કેવું છે. સો આ 10 ફૂટનું પાર્કિંગ છે, જેમાં એક સાઈડ તમે 4-વ્હીલર પાર્ક કરી શકો છો અને સેકન્ડ સાઈડ તમારું 2-વ્હીલર પણ પાર્ક કરી શકો છો. અને આ છે આપણો એન્ટ્રી ગેટ. વિલાનો આ એન્ટ્રી ગેટ તમે જુઓ છો કેટલો સરસ છે. અને આમાં જે ડોર આપેલું છે તે લેમિનેટ છે. ઇવન અહીંયા ગ્રેનાઇટ આપેલી છે, જેથી તમને વરસાદના લીધે કોઈ પણ નુકસાની નહીં થાય તમારા ઘરને. બીકોઝ મેજર ઇશ્યુ આપણો એ જ હોય છે કે આપણું ઘર ખરાબ નહીં દેખાવું જોઈએ. તો ચાલો આપણે એન્ટ્રી કરીએ. વાવ, આ છે આપણો લક્ઝરિયસ લિવિંગ રૂમ. તમે જોઈ શકો છો કેટલો સ્પેશિયસ છે. આ લિવિંગ રૂમની સાઇઝ તમે જોઈ શકો છો, 14x11 છે. ખૂબ જ સ્પેશિયસ છે. અહીંયા 3+2નું સિટિંગ અવેલેબલ છે, તો પણ ઘણી બધી સ્પેસ વધે છે. ઇવન વચ્ચે સેન્ટર ટેબલ પણ આપેલું છે, સાઇડમાં મંદિરની સ્પેસ પણ આપેલી છે. ખૂબ જ સ્પેશિયસ છે, જેથી તમારું ટેમ્પલ પ્રોપરલી સેટ થઈ શકશે. ઇવન અહીં સ્ટોરેજ પણ આપેલું છે, જેમાં તમે ઘરઘંટી કે તમારા 12 માસના કોઈ પણ સ્ટોક હોય તે તમે સ્ટોરેજ કરી શકો છો. સોફાની એક્ઝેક્ટ સામે ખૂબ સરસ આ ટીવી યુનિટ આપેલું છે, જ્યાં તમે તમારું ટીવી એન્જોય કરી શકો છો. ઇવન અહીં સારી એક વિન્ડો આપેલી છે, જ્યાં તમને ખૂબ જ સરસ હવા મળી જશે, એટલે તમને હવા ઉજાસનો પણ ઇશ્યુ નહીં રહેશે. અહીંથી તમે વેધર એન્જોય કરી શકો છો, વરસાદની મોસમમાં વરસાદ અને તમારું ટીવી તો રહેશે જ સાથે. સો ખૂબ જ સરસ આ હવા આવે છે અહીંયા, ખૂબ જ સરસ હવા ઉજાસ મળી રહેશે. લિવિંગ રૂમથી એન્ટ્રી કરતાં તમે આ સાઈડ જોઈ શકો છો, અહીંયા 4-સીટરનું ડાઇનિંગ ટેબલ સેટ કરેલું છે, જેમાં તમે લંચ અને ડિનર આરામથી એન્જોય કરી શકો છો અને અહીંથી ટીવી પણ એન્જોય કરી શકશો. ઇવન અહીં સ્ટોરેજ આપેલો છે, કિચન સ્ટોરેજ છે આ, જેમાં તમે કિચનનો એક્સ્ટ્રા સામાન ઇઝીલી સ્ટોર કરી શકશો. ખૂબ જ સ્પેશિયસ છે, તમે જોઈ શકો છો. ઇવન અહીં તમને ફ્રીજની સ્પેસ પણ આપેલી છે, 5 ફીટ છે, જેથી તમે મોટું ફ્રીજ પણ રાખવું હોય તો તમે ઇઝીલી રાખી શકશો. આ છે આપણો ખૂબ સરસ અને આપણે ઘરમાં મસ્ટ નીડેડ હોય છે કિચન. કિચન તમે જોઈ શકો છો, ખૂબ જ સ્પેશિયસ છે. 2 લેડીઝ આરામથી કુકિંગ કરી શકશે. અહીં એલ આકારમાં આપેલું છે. ઇવન અહીં પણ સ્ટોરેજ આપેલા છે. આ સ્ટોરેજ કબટ છે, જે ઇઝીલી ઓપન થાય છે અને તમે ઇઝીલી અહીંયા બધું જ સ્ટોર કરી શકશો. ઇવન નીચે ડ્રોવર્સ પણ આપેલા છે.
જેમાં પણ તમારો કિચનનો બધો જ સામાન તમે સ્ટોર કરી શકશો. આ ખૂબસૂરત કિચન તમે જોઈ રહ્યા છો જે ખૂબ જ સ્પેશિયસ છે, એની સાઇઝ છે 10x13. સો કિચનની નજીક જ આપણે અટેચ્ડ ટોયલેટ બાથરૂમ આપેલા છે. આપણે ઘણી બધી જગ્યાએ જોઈએ છે કે ઘણા નાના હોય છે જ્યારે આપણે નથી ફાવતું, બટ અહીં તમે જોઈ શકો છો ખૂબ જ સ્પેશિયસ છે. સિંક એરિયા પણ આપેલો છે અને બીજી એ વસ્તુ છે કે અહીં બધા જ ડોરમાં લોક આપેલા છે. કોઈ પણ જગ્યાએ એવું નથી કે તમને સ્ટોપર આપે છે જેથી તમારું ખરાબ થવાનો ઇશ્યુ રહે, બધી જ જગ્યાએ લોક અવેલેબલ છે. સો આ કિચનની નજીક વોશ એરિયા આવેલો છે જે 4x10 છે, કાફી સ્પેશિયસ છે. અહીંયા તમે મશીન રાખી શકો છો, ઇવન તમારા કપડાં હાથેથી ધોવાય તો પણ ધોઈ શકો છો. અને અહીંયા પ્લગની અને બધી સિસ્ટમ પણ આવેલી છે અને પાણી પણ ઇઝીલી નીકળી જશે. સો લિવિંગ રૂમથી આપણે બેડરૂમના રસ્તો છે જ્યાં તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ દાદર આપેલા છે, સ્ટેપ્સ છે જેના પર તમે જોઈ શકો છો ગ્રેનાઇટ છે, બીકોઝ એના જે રાઇઝર અને દાદર ટપ્પા છે તે ગ્રેનાઇટથી બનેલા છે. ઘણી જગ્યાએ નથી અવેલેબલ હોતા જેનાથી આપણો ઘરનો લુક પણ સારો નથી આવતો. ઇવન જે આની સાઇઝ છે તે 42 ઇંચની છે. આ જે વિલા છે તે બંગલા ટાઈપ છે, બહારથી ફાર્મ હાઉસ ટાઈપ છે અને આ કોઈ ગાળા ટાઈપ રો હાઉસ નથી. તો ચલો આપણે જઈએ આપણા બેડરૂમ તરફ. અહીં બે બેડરૂમ અવેલેબલ છે અને બંને બેડરૂમની વચ્ચે એક સરસ સ્પેશિયસ ફોયર આપેલું છે અને આપણો ફર્સ્ટ માસ્ટર બેડરૂમ છે જેની આપણે મુલાકાત લઈશું. વાવ, આ છે આપણો લક્ઝરિયસ ફર્સ્ટ માસ્ટર બેડરૂમ. તમે જોઈ શકો છો અહીંયા જે બેડ અવેલેબલ છે તે કિંગ સાઇઝ છે, છતાં પણ આજુબાજુ ઘણી બધી જગ્યા અવેલેબલ છે જેથી તમે ઇઝીલી સ્પેસનો યુઝ કરી શકશો. ઇવન અહીં વિન્ડો આપેલી છે જ્યાંથી પણ તમને ખૂબ સરસ વ્યૂઝ મળે. આ માસ્ટર બેડરૂમની સાઇઝ છે 10x11. અહીં સ્ટડી યુનિટ પણ આપેલું છે જેમાં તમે તમારા કોમ્પ્યુટર અને બુક્સ ઇઝીલી એડજસ્ટ કરી શકશો. ઇવન અહીં અટેચ્ડ ટોયલેટ બાથરૂમ પણ આપેલા છે. તમે જોઈ શકો છો કે અહીંયા અટેચ્ડ બાથરૂમમાં તમે આ નાખશે તો આ હોલ છે, બટ આ હોલ નથી. આપણે 7-સ્ટાર રિસોર્ટમાં જેવો કન્સેપ્ટ હોય છે એવો જ કન્સેપ્ટ છે અહીં. અહીંયા અટેચ્ડ બાથરૂમ ટોયલેટની સાથે સાથે તમને ડ્રેસિંગ મિરર પણ મળી રહેશે અને અંદર ડ્રો કબટ પણ અવેલેબલ છે. સો અહીં ખૂબ સરસ કબટ પણ આપેલું છે જેમાં તમે જોઈ શકો છો કાફી સ્પેસ છે. તમારે એક ઉપર પણ એક્સ્ટ્રા સામાન રાખવો હોય તો રાખી શકો, તમારા કપડાં ઇઝીલી અહીંયા સ્ટોર થઈ જશે. અહીં ડ્રેસિંગ મિરર પણ છે અને અટેચ્ડ ટોયલેટ પણ છે. બંને જ રૂમમાં વેસ્ટર્ન ટોયલેટ અવેલેબલ છે અને તમે ફ્રેશ અપ થઈને રેડી થઈને બહાર આવી શકશો જેથી કરીને તમારી રૂમની સ્પેસ પણ બચશે. સો આ છે આપણો બીજો માસ્ટર બેડરૂમ જેમાં પણ અટેચ ટોયલેટ બાથરૂમ તો અવેલેબલ છે, સાથે તમે જોઈ શકો છો બેડ છે, છતાં પણ ઘણી બધી સ્પેસ છે. ઘણી જગ્યાએ એક રૂમમાં હોય છે, એક જગ્યાએ નથી હોતી, બટ અહીં અવેલેબલ છે. અને અહીંના મિરર પણ તમે જોઈ શકો છો કેટલા ફાઇન સ્પેસ, મતલબ અલગ અલગ રીતના તમને આપેલા છે જેથી કરીને તમારો રૂમનો લુક અલગ જ આવે છે. સો અહીં તમે જોઈ શકો છો અટેચ્ડ ટોયલેટ બાથરૂમ આપેલા જ છે અહીં પણ, એ પણ વેસ્ટર્ન જ છે. અને એની નજીક જ તમને સ્ટોરેજ આપેલો છે જેમાં તમે જેન્ટ્સ કે તમારા કિડ્સની કોઈ પણ એસેસરીઝ કે કંઈ પણ વસ્તુ સ્ટોર કરવી હોય તો તમે કરી શકો છો. ઇવન બાજુમાં કબટ આપેલો છે જ્યાં તમે તમારા કપડાઓ કે તમારો જે પણ એક્સ્ટ્રા વસ્તુ હોય તે તમે સ્ટોર કરી શકશો. અને બાજુમાં પણ નાનું એક સ્ટોરેજ આપેલું છે જ્યાં પણ તમે તમારી કોઈ પણ વસ્તુ સ્ટોર કરી શકશો. તમે જોઈ શકો છો કે સિટિંગ બાલ્કની પણ અવેલેબલ છે. આ રૂમની સાઇઝ 10x11 છે. ચાલો આપણે જોઈએ પહેલા બાલ્કની કેવી છે. વાવ, બાલ્કનીથી વ્યૂ તો એકદમ જ સરસ છે. ઇવન અહીંયા સેફટી માટે તમે જોઈ શકો છો કે રેલિંગ અવેલેબલ છે જેથી કરીને તમારી સેફટી ફૂલ રહેશે, તમારા કિડ્સ પણ અહીં આરામથી પ્લે કરી શકશે. સો અહીંથી આપણો છે ટેરેસનો રસ્તો. તમે જોઈ શકો છો અહીં દાદર પર સ્લેબ આપેલો છે, ઘણી બધી જગ્યાએ એવું લાગે છે જેવું આપણે કુદરતના ખોળે આવી ગયા હોય છે.
ઇવન આનું જે ફ્લોરિંગ છે એમાં વોટરપ્રૂફિંગ કરેલું છે, જેથી કરીને તમને કોઈ પણ પાણીનો ઇશ્યુ નહીં રહેશે. અને અહીંયા અલગથી સ્લેબ પણ આપેલો છે, જેથી કરીને તમારે સોલાર સિસ્ટમ લગાવી હોય તો પણ લગાવી શકો. સો આ હતી આપણી આજની સ્કાયલાઇન વિલાની વિઝિટ. આઈ હોપ તમને આ સફર પસંદ આવી હોય અને અમારો વિડીયો પણ પસંદ આવ્યો હોય. તો અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું નહીં ભૂલતા. નમસ્તે. દિવાળી અને નૂતન વર્ષના આ શુભ પર્વ પર સ્કાયલાઇન તમને અને તમારા પરિવારને શુભેચ્છાઓ પાઠવે છે. અને આ નૂતન વર્ષના શુભ દિવસોમાં તમે જો તમારા મનપસંદ ઘર અથવા વિલા ખરીદવા માંગતા હોય તો સ્કાયલાઇન પર જરૂરથી આવજો, બીકોઝ આ પર્વ પર તમને સ્કાયલાઇન વિલા આપે છે આકર્ષક ઓફરો. સો આવો અને તમે જરૂરથી આ આકર્ષક ઓફરનો લાભ મેળવો.